અગિયારમો મુદ્દો છે ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ ભાગીદારે પેઢીને લોન આપી છે એટલે કે ભાગીદાર લેન્ડર થયો અને લોન આપનારને વ્યાજ ચૂકવવામાં આવે છે તો એ વ્યાજ અંગેની નોંધ કરારનામામાં કરવી જોઈએ એટલે કે ભાગીદારને કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે લોન પેટે તેની ચોખવટ કરારનામામાં કરવી જોઈએ ભાગીદારની ભાગીદારીના કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારે પેઢીને લોન આપેલ હોય તો તેની ઉપર છ ટકા જેટલું વ્યાજ ચૂકવવું જોઈએ તે છતાં પણ તમામ ભાગીદારો મળીને સંમત થાય તે મુજબ લોન પર વ્યાજ ચૂકવી શકાય તે અંગે કરારનામામાં ઉલ્લેખ હોવો જોઈએ અન્ય મુદ્દો છે બારમો મુદ્દો પાઘડી પાઘડીથી તો આપ સૌ પરિચિત જ છો પાઘડી એ ધંધાનું બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી કિંમત છે જ્યારે ભાગીદારીની વાત આવે છે ત્યારે કોઈક નવા ભાગીદારને પ્રવેશ આપવાનો થાય કે જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્તિ લે કે મૃત્યુ પામે ત્યારે તેની સાથે પાઘડી અંગેના હિસાબો કઈ રીતે કરવા પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તે તમામનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવો જોઈએ તેરમો મુદ્દો છે પ્રવેશ અને નિવૃત્તિ જ્યારે ભાગીદાર પ્રવેશે છે નવા અથવા જૂનો ભાગીદાર જે પેઢીમાં હાલ સુધી હતો તે નિવૃત્ત થયો અથવા મૃત્યુ પામ્યો તો ત્યારે કઈ કઈ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે તે તમામ શરતોનો ઉલ્લેખ પણ ભાગીદારી કરારનામામાં કરવો જોઈએ એટલે કે એની મૂડી અંગેનો નિર્ણય જે લેવાનો હોય જો નવો ભાગીદાર આવે તો એણે મૂડી પેટા કેટલી રકમ લાવવી અને તેની વહેંચણી કઈ રીતે કરવી જૂના ભાગીદારો તેને પેઢીમાં રાખી મૂકશે કે પછી રોકડમાં લઈ જશે અથવા જૂનો ભાગીદાર જો નિવૃત્તિ પામે કે મૃત્યુ પામે તો તેની રકમને કે તેની મૂડીને પેઢીમાં ચાલુ રાખવી લોન તરીકે કે પછી નિવૃત્ત થનાર ભાગીદારને આપી દેવી ચૂકવી દેવી અથવા તો મૃત્યુ પામનાર ભાગીદારના વારસદારને કે તેના પ્રતિનિધિના ખાતે લઈ જવી તે તમામ વિગતો પણ કરારનામામાં સામેલ હોવી જોઈએ ચૌદમો મુદ્દો છે પેઢીનું વિસર્જન આ ચેપ્ટરની અંદર તમારે આ જે ચૌદ મુદ્દા જોયા છે તેની અંદર તમામ પ્રકારની વિગતો આવી ગઈ આપણે જોયું કે ભાગીદારની વિગતો આપીએ છીએ એટલે કે ત્યાંથી શરૂઆત થાય છે ત્યારબાદ અધવચ્ચેથી જો ભાગીદારને પ્રવેશ આપવો હોય અથવા જૂનો ભાગીદાર નિવૃત્તિ પામે તો ત્યારે કંઈ કઈ અસર આપવાની પણ ચૌદમો મુદ્દો છે તે છે પેઢીનું વિસર્જન વિસર્જનનો મતલબ થાય છે પેઢી બંધ કરી દેવી હવે પછી પેઢી હયાત રહેશે નહીં જે તેરમો મુદ્દો હતો પ્રવેશ અને નિવૃત્તિનો તેમાં જૂની ભાગીદારીનો અંત આવે છે એટલે કે તેમના વચ્ચેનું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ બદલાશે પરંતુ જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે પેઢી બંધ કરી દેવામાં આવે છે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે તો આ પેઢીના વિસર્જન વખતે શું શું અસરો આપવી અને કઈ કાર્યવાહી કરવી કયા સંજોગોમાં વિસર્જન કરવું તે તમામની વિગતો આ કરારનામામાં દર્શાવવામાં આવી છે વિદ્યાર્થીની મિત્રો આ છે ભાગીદારી કરારનામામાં સામાન્ય રીતે જે બાબતોનો સમાવેશ થાય છે તે હવે આવતા સેશનમાં આપણે આ પછીની વિગતોથી પરિચિત થઈશું ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ ગુડ બાય થેન્ક યુ